નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે નવા વિચારો સ્વામી સચિદાનંદ જેના સર્જક છે જેની પ્રથમ આવૃત્તિ ઓગણીસો નેવ્યાસીમાં પ્રકાશિત થયેલી જેની કિંમત છે એકસો પચાસ રૂપિયા અને બસો ને ચોસઠ પેજમાં વિસ્તરેલું આ પુસ્તક કહી શકાય નવા વિચારો એ સૌના માટે નવા નથી છતાંય બધાના માટે જૂના પણ નથી ધાર્મિક ક્ષેત્રોને ઝગઝોડીને રૂઢિઓ મિથ્યા કર્મકાંડો અને આધ્યાત્મિકતાને નામે ચાલતી ભ્રાંતિઓ પ્રત્યે લોકોને સજાગ કરવાનો આ એક પ્રયત્ન છે પ્રજાને ધર્મસભામાંથી મુક્ત કરવાનો અને સાદા સરળ માનવ ધર્મ તરફ વાળવાનો એક નાનકડો પ્રયાસ કહી શકાય આ પુસ્તક ધાર્મિક અને સામાજિક હિતચિંતકોને સમાજને સત્ય દર્શન કરાવવા ખૂબ જ ઉપયોગી થાય તેમ છે પ્રથમ પ્રકરણમાં જ સાચું કોને કહેવાય તેની સમજ આપી છે અને તેનું ચિંતન કરતાં સ્વામીજી કહે છે કે આપણે પ્રજા તથા રાષ્ટ્રની કરોડરજ્જુ સમા અર્થતંત્ર કરતાં પણ શાસ્ત્રને તથા નીતિશાસ્ત્ર કરતાં ધર્મશાસ્ત્રને વધુ મહત્ત્વ આપીએ છીએ તેથી આપણે સમૃદ્ધ વિરોધી આધ્યાત્મ તથા નીતિ વિનાના ધર્મને જડબે સલાક વળગી રહ્યા છીએ દેશમાં બની બેઠેલા આધ્યાત્મિક ગુરુઓ સામાજિક ચિંતકોએ આધ્યાત્મિક થવા માટે સુખ વિરોધી સૌ એ ખોટા જ્ઞાનના પહેલા પાઈ સમાજને અવડે રસ્તે દોરવાનું કામ કર્યું છે એ વાત આ પુસ્તકમાં નિર્ભીક રીતે કહેવામાં આવી છે પોતાની વાત રાખવા સ્વામીજીએ પોતાના મોટા ભાગના પુસ્તકોમાં એક વાત રાખે છે કે નાસ્તિકતાથી આધ્યાત્મને એટલી હાનિ નથી થતી જેટલી પ્રદર્શન વૃત્તિથી થાય છે એની વાત સમજવા માટે હંમેશા વિદેશીઓ સાથે કરેલી તેમના ઉચ્ચ મોરલ અને માનવ ધર્મ તથા નીતિમત્તાના ઉદાહરણો આપી તેમની વાત સમજાવે છે આ પુસ્તકમાં સ્વામીજીએ સાચો ધર્મ આધ્યાત્મિકતા ધર્મ ઘેલા છતાં આપણા અભિગમો શિથિ લાચારતા માનવતા લક્ષી દાન યજ્ઞ સતીપ્રથા ક્રાંતિકારી સાધુ સ્ત્રીજીવન કર્તવ્યનિષ્ઠા શિક્ષણ ક્ષેત્રના વળાંકો અને છેલ્લે રવિશંકર દાદા તથા બઢડાના દયાનંદ બાપુ જેવા અનેક વિષયો પર સ્વામીજીએ પોતાના વિચારો રજૂ કર્યા છે સાચા ધર્મને સમજાવવા માટે સ્વામીજીએ ધર્મને ત્રણ સ્તરોમાં વહેંચ્યો છે પ્રથમ નંબરે ધર્મ પ્રેમ જેનો ધર્મ વધે છે અને દ્રઢ થાય છે બીજા નંબરે ધર્મ મોહ જેમાંથી ધર્મ બીજાના ધર્મને અવગણે છે અને તેથી સંકુચિત બની અને પોતાનો વિકાસ રૂંધે છે અને ત્રીજું છે ધર્મ જનૂન જેમાં વ્યક્તિ પોતાના ધર્મને શ્રેષ્ઠ અને બીજાના ધર્મને કનિષ્ઠ માની બીજાને નુકસાન પહોંચાડવાની હિંતા પણ આચરે છે અને માનવ વિનાશની શરૂઆત થાય છે ધર્મ ઘેલસા માટે ઘેલી થયેલી પ્રજાને સ્વામીજીએ કેટલાક પ્રશ્નો પૂછીને જગાડે છે ધાર્મિક આયોજન માટે ગમે તે રીતે પૈસા ભેગા કરતા ધાર્મિક સ્વરૂપને હાનિ તો નથી પહોંચીને માત્ર પૈસા ભેગા કરવા ધાર્મિક મૂલ્યોનું ધોવાણ થવા દેવું તમે ગમે તે વ્યક્તિને ભગવાન માની લેવાથી હિન્દુ ધર્મને હાનિ તો નથી થતી ને પરીક્ષિત રાજાએ પોતાના મોક્ષ માટે સુખદેવજી પાસેથી કથા સાંભળેલી જ્યારે અત્યારે પૈસાઓ માટે સપ્તાહોના રાફડા ફાટ્યા છે જેમાં ભગવાનને જન્માવાના પરણાવવાના સર બોલાવવામાં આવે છે ધનના ઢગલા થઈ જાય પરંતુ ગામની ગરીબ દીકરીઓને પરણાવવા કોઈ તૈયાર થતું નથી સમાજની આ વરવી વાસ્તવિકતાને સ્વામીજીએ ખુલ્લી પાડી છે અને સમાજને આવા પ્રશ્નો તરફ વિચારવા આહવાન કર્યું છે વિકૃત ગુરુવાદથી તથા વ્યક્તિને ભગવાન માનવાથી એક પ્રકારનું પાપ થાય છે ધર્મ અને ધાર્મિકતાને સમજાવવા માટે સ્વામીજીએ પોતાના ઐતિહાસિક જ્ઞાનને કામે લગાડી જાણીતા પેશવા રાઘોબાના અન્યાય સામે નહીં ઝૂકેલા રામશાસ્ત્રીનું ઉદાહરણ આપી ધર્મ પ્રચારકોને પટકાર ફેંકી શ્રી રામશાસ્ત્રી જેવા ન્યાયી નિડર અને સ્વચ્છ માણસો પેદા કરવાની ડાપણભરી વાત આ પુસ્તકમાં મૂકી છે ઘેટાના ટોળાની જેમ શિષ્યમંડળ ઊભું કરનાર ગુરુઓને પટકાર ફેંકતા પ્રશ્નોની જડી વરસાવી સાવધાન કર્યા છે આપણા ધર્મગુરુઓએ સમાજને ડરપોક બનાવ્યા છે જે આપણો ધર્મ સાંગોપાંગ વિજ્ઞાન સાથે જોડાયેલો હતો તેને અંધશ્રદ્ધાથી ખદબત્તો કર્યો છે તેનું ચિંતન કરતા સ્વામીજી કહે છે કે જે પૂર્વજોએ જીવતા જીવ આશીર્વાદ આપ્યા વારસો આપ્યો અને પોતાના વારસદાનોને સુખી કરવા પ્રયત્નો કર્યા તે હવે વહેમના માર્યા નડતા હશે ખરા મોટા ભાત હવા ખોટા દાન ધર્માદા કરવાનું ટાળી ગરીબો પાછળ પોતાની સેવા સંપત્તિ શક્તિને લૂંટાવવા માટે સમાજનો એક નવો મેસેજ આપ્યો છે તેમણે આંકડા સાથેની વાત નોંધી છે કે વિશ્વની કોઈપણ પ્રજા કરતાં હિન્દુ પ્રજા વધ વધારે દાન આપે છે પરંતુ તેનું દાન માનવતાલક્ષી કે નિર્માણલક્ષી નથી પરંતુ બહુ થોડા પ્રમાણમાં રહ્યું છે આપણે ભગવાન માટે છપ્પન ભોગ સોના ચાંદીના થાળ ધરી શકીએ પરંતુ ચાલીસ ચાલીસ મીટર કપડાની છપ્પન ગજની ધજાઓ લહેરાવી શકીએ હજારો સાધુ જમાતોને મિષ્ટાન ઉપર મિષ્ટાન ખવડાવી શકીએ જેને કશી જરૂર નથી અને લાખો ભેટો મકાનો જમીનો અરે પોતાના બાળકો સુધા ધરી શકીએ પરંતુ એ બધું માનવ તરફી નહીં પરંતુ પોતાના નામ માટે કરવાનું અહીંયા એક રિવાજ છે આ ઉપરાંત સ્વામીજીએ દક્ષિણ ભારતની યાત્રામાં પાંચ ટોપિકમાં દક્ષિણ ભારતના મંદિરોની ભવ્યતા શિલ્પકલા સાથે વિચિત્ર સંકુચિતતા અને તેમના સદીઓથી વણાયેલા વૈભવ સમાજ કલ્યાણના કામમાં લગાડવાની વાત કરી છે સ્ત્રી જીવનમાં બે ટોપિકમાં સ્વામીજીએ વિધવા જીવન કોઈપણ ઉપર આધારિત હોવાથી આવતું પરવસતાનું દુઃખ અને સતી પ્રથામાં માત્ર સ્ત્રીઓ માટે જ બનાવેલી અન્યાયી જીવન પર પોતાને ક્રાંતિકારી વિચારો આપ્યા છે તેમણે વિચારોને બે ભાગમાં વહેંચ્યા છે એક શ્વાસવંત વિચારો જેમાં જે વિચારો પ્રજાના જીવનને સ્પર્શતા નથી જેવા કે આત્માની અમરતા મોક્ષ પૂર્વજન્મ આત્માનું સ્વરૂપ વગેરેનું વર્ણન કર્યું છે જેને માનવ જીવનને સીધા સ્પર્શતા નથી એને બીજા નવીનતા ઉમેરાતા બદલાતા વિચારો પ્રશ્નો જેના સંદર્ભો દિશા વગેરે સતત બદલાતું રહે છે જેવા કે આઝાદી પહેલાંના પ્રશ્નો કરતાં આઝાદી પ્રશ્નોના આઝાદી પછીના પ્રશ્નો સાવ જુદા હતા પ્રશ્નોની વાસ્તવિકતાથી માણસ વાસ્તવિક બનતો હોય છે જો તે વાસ્તવિક ન થઈ શકે તો પણ ત્યાં પ્રશ્નો જ તે ફેંકી દે છે આ માટે તેમણે ગાંધીજીનું એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તેમના વિચારો ગાંધીજીને જો પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હોત તો તેમના આંદોલનને તરત જ બંધ થઈ જાત કારણ કે દેશનો વહીવટ કરવો અને આંદોલન કરી માગણીઓ કરવી એમાં આસમાન જમીનનો ફેર છે તેમણે સાચા યોગીના લક્ષણો બતાવવા ઉદાહરણ તરીકે પૂજ્ય મહારાજને તથા તેમને પંથે ચાલનારા સંત બાલાજી બબલભાઈ જુગતરામ દવે તેવા સંતજીવોના ઉદાહરણો આપેલા જોવા મળ્યા આપણું સામાન્ય જ્ઞાન પણ વધારો કરવામાં મદદરૂપ થાય છે અને છેલ્લે ગાંધીજી પોતાના રિયલ અનુભવ લખી પુસ્તક સમાપન કરે છે જેમાં મૂળે પંજાબના સાધુ પુરુષ જેમને સૌરાષ્ટ્રને પોતાની કર્મભૂમિ બનાવી તેવા બાઢડાના દયાનંદ બાપુએ સ્વામીજીના પુસ્તકોનો ખૂબ જ પ્રચાર કરેલો અને તેમની અંતિમ ઈચ્છા તેમને મળવાની હતી કોઈ પણ જાતની ઓળખ વખત સ્વામીજી બાપુને મળ્યા અને તેમના વ્યક્તિત્વથી વધારે પ્રભાવિત થયેલા બાપુએ અસ્પૃશ્યતા મિટાવી તેમના આશ્રમની રસોઈ કરવા માટે બે હરિજન બાળાઓ રાખેલી એ વાતનો ખાસ ઉલ્લેખ આ પુસ્તકમાં સ્વામીજીએ કર્યો છે આમ આવા પુસ્તકમાં સ્વામીજીએ વિષય વિવિધતા સાથે પોતાના વિચારો રજૂ કર્યા છે તેથી કંટાળ્યા વગર વાચકે પોતાના વિચારો પ્રવાહમાં વહી માનવજાત માટે વિચાર તો થાય તેમજ સ્વામીજીનો આ જ એક ઉદ્દેશ છે જેમાં સ્વામીજીના સાંગોપાંગ સફળ પણ થયા છે સ્વામીજીના પુસ્તક વાંચતા દુનિયાભરનું સામાન્ય જ્ઞાન મળે છે આ એક પાસું તેમને બધાથી અલગ કરે છે થોડું વિષયાંતર જરૂર થાય છે પરંતુ અંતે વાચકોના હિતમાં જ રહે છે દરેક ઉંમરના વાચકોએ વાંચવા જેવું છે આ પુસ્તક તો જરૂર વાંચજો મિત્રો